ఖాతా అనే ప్రకారం నా నుంచి చెప్టర్ ఆవే છે એ ચેપ્ટર શીખવા માટે બેઝિક ના જે નિયમો છે એ હું અહીંયા આપની સમક્ષ રજૂ કરું છું જે ધોરણ 7 ની અંદર નહીં પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ એ ખૂબ ઉપયોગી થાય એવા નિયમો છે તો આ નિયમો જાણી અને આપને પૂરું સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ઉપયોગી થાય એ માટે મારો ઉદ્દેશ્ય છે અહીં ઘાત અને ઘાતાંકમાં પહેલો નિયમ જે છે a ની n ઘાત ગુણ્યા e ની n ઘાત બરાબર a ની m વત્તા n એટલે કે જ્યારે આધાર સરખો હોય અને ઘાત અલગ અલગ હોય અને એ બંને આધાર વચ્ચે ગુણાકારનો સંબંધ હોય ત્યારે બંને ઘાતનો સરવાળો થાય છે અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ 2 ની 3 ઘાત અને 2 ની 4 ઘાત વચ્ચે ગુણાકાર છે તો એ 2 ની 3 વત્તા 4 એટલે કે 2 ની 7 ઘાત જવાબ થશે એવી જ રીતે અહીંયા ભાગાકાર જે છે એ ભાગાકારનો સંબંધ હોય ત્યારે ત્રણ રીતે લાગુ પડે છે કે જ્યારે ઉપરની ઘાત મોટી હોય એટલે કે m છે n કરતા મોટો હોય ત્યારે e ની m ઘાત ભાગ્યા e ની n ઘાત ત્યારે e ની m ઓછા n એવું થાય છે મતલબ કે અહીંયા બાદબાકી એ ઉપરની બાજુએ થાય છે એટલે m માંથી n બાદ કરવામાં આવે છે અહીં આપણે ઉદાહરણમાં જોઈ શકીએ છીએ કે 2 ની 4 ઘાત છે અને જે 2 ની 3 ઘાત છે તો ઘાત 4 ઉપર મોટી હોવાથી અહીં આપણે 2 ની 4 ઓછા 3 કરીએ છીએ એટલે કે 2 ની 1 ઘાત જવાબ વધે છે નીચે જોઈશું આપણે કે એની એમ ઘાત છેદમાં એની એમ ઘાત બરાબર 1 ના છેદમાં એની n ઓછા n અહીંયા આપણે 1 ના છેદમાં લખ્યું છે એનું કારણ એટલું જ છે કે અહીંયા n છે એમ કરતા મોટું છે મતલબ નીચેની ઘાત જ્યારે મોટી હોય ત્યારે આપણે બાદબાકી નીચે આપણે કરીશું અહીંયા આપણે ઉદાહરણ દ્વારા જોઈએ 3 2 ની 3 ઘાત અને છેદમાં 2 ની 4 ઘાત છે તો અહીંયા 2 ની 4 ઘાત નીચે મોટી હોવાથી 1 ના છેદમાં આપણે 2 ની 4 ઓછા 3 લખીશું એટલે કે જવાબ આવશે 1 ના છેદમાં 2 ની 1 ઘાત હવે એવો નિયમ ત્રીજો નિયમ છે કે જ્યારે બંને ભાગાકારની અંદર છે અને બંનેની ઘાત સમાન છે ત્યારે ઘાત 0 થઈ જાય છે એટલે કે એ ની એમ ઘાત ભાગ્યા એ ની એમ ઘાત અહીંયા એમ બરાબર એમ હોવાથી એ ની એમ ઓછા એમ બરાબર એ ની 0 ઘાત બરાબર 1 આપણે જાણીએ છીએ કોઈ પણ સંખ્યાની 0 ઘાત ને જવાબ 1 આવે છે ઉદાહરણ દ્વારા સમજીએ તો 2 ની 4 ઘાત ભાગ્યા 2 ની 4 ઘાત એટલે કે 2 ની 4 ઓછા 4 એટલે કે 2 ની 0 ઘાત જવાબ 1 થશે આગળનો નિયમ છે કે જ્યારે એ ની એમ ઘાત અને આખા ની એમ ઘાત મતલબ કે કૌંસની ઉપર જ્યારે કોઈ ઘાતની ઘાત રહેલી હોય ત્યારે બે ઘાતનો ગુણાકાર થાય છે એટલે કે એ ની એમ ઘાત અને ઉપર એમ ઘાત એટલે કે એ ની એમ ગુણ્યા એન ઉદાહરણ દ્વારા સમજીએ તો 2 ની 3 ઘાત છે અને આખા કૌંસ ઉપર 2 ઘાત છે તો 2 ની 3 ગુણ્યા 2 એટલે કે 2 ની 6 ઘાત જવાબ થશે હવે બીજો નિયમ સમજીએ આપણે જોઈએ આપણે અહીંયા કે જ્યારે કોઈ એની માઇનસ ઘાત હોય અને આપણે ઘાતને પ્લસ કરવી હોય તો આપણે એ ઘાતને 1 ના છેદમાં લઈએ તો 1 પ્લસ એની માઇનસ એમ ઘાત એટલે કે બરાબર 1 ના છેદમાં લઈ જશું તો એની એમ ઘાત પ્લસ થઈ જશે ઉદાહરણ દ્વારા સમજીએ કે 2 ની માઇનસ 3 ઘાત છે તો એને મારે પ્લસ કરવી હોય તો એને 1 ના છેદમાં લઈ જવું એટલે 1 ના છેદમાં 2 ની 3 ઘાત પ્લસ થઈ જશે જ્યારે બે અલગ અલગ આંકડા આપ્યા હોય અને એની કોમન ઘાત હોય ત્યારે એ ઘાત બંનેને મળે છે એટલે કે એની a ગુણ્યા b આખાની m ઘાત છે તો a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત એવું થશે હવે ઉદાહરણ દ્વારા સમજીએ તો b અને 3 નો ગુણાકાર ઉપર 2 ઘાત છે a ની 2 ઘાત અને b ની 3 ઘાત કહેવાય અને એનું સાદું માપી આપણે જવાબ મેળવી શકીએ છીએ તો અપેક્ષા રાખું કે આપને આ વિડિયો ખૂબ ઉપયોગી થશે અને ઘાત અને ઘાતાંકના દાખલા આ નિયમોને મુજબ આપ સરળતાથી સમાધાન મેળવી શકશો અને આપને ખૂબ ઉપયોગી થાય તેવી આશા છે